वीएचपी અને દુર્ગાવાઈની દ્વારા તુલસી પૂજન દિવસ ઉજવાયું। વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ તથા દુર્ગાવાઈની પશ્ચિમ કચ્છ દ્વારા તારીખ 25 ડિસેમ્બરના તુલસી પૂજન દિવસ નિમિત્તે ગઢશીશામાં ઉજવવામાં આવ્યું હતું। તુલસી એ સનાતન ધર્મમાં પૂજનીય છે, સાથે આયુર્વેદિક ઔષધ પણ છે। સનાતન પરંપરા મુજબ ધાર્મિક પૂજનો તુલસી વિના થતા નથી। આ પાવન દિવસે સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાઈની સંયોજિકા ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદી, જિલ્લા સંયોજિકા કૃપાલીબેન રંગાણી, સહસંયોજિકા મોનિકાબા ગોહિલ, પ્રખંડ સંયોજિકા ઈશિતાબેન ઠક્કર, સહસંયોજિકા કૃપાબેન આચાર્ય, કચ્છ વિભાગ મંત્રી ડોક્ટર કૃષ્ણકાંત પંડ્યા, જિલ્લા મંત્રી ચંદુભાઈ રયાણી, જિલ્લા ઉપાધ્યક્ષ દીપેશભાઈ જોશી, ભરતભાઈ ઝાલા, જીગરભાઈ બાપટ, હિતેશભાઈ દામા, કૃષ્ણસિંહ જાડેજા, અંકુરભાઈ જોશી, પ્રિયાબેન રાજકોર, કાજલબેન, ધર્મિષ્ઠાબેન, રાજવીબા, તન્વીબેન, ખુશીબેન તેમજ સ્થાનિક સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ શુભ અવસરે અંબેધામના પૂજ્ય ચંદુમાનો વિશેષ સહયોગ રહ્યો હતો। જિલ્લા ટીમ દ્વારા દરેક હિન્દુના ઘરે આ દિવસે તુલસી પૂજા થાય અને તુલસીનું મહત્વ સમજાવ્યું હતું। આપણા હિન્દુ ધર્મમાં તુલસી પૂજન અને તુલસીનું ખૂબ જ મહત્ત્વ છે। આજે કચ્છ પશ્ચિમમાં દુર્ગાવાયની અને પરિષદની જિલ્લા ટીમ દ્વારા તુલસી પૂજનનું આયોજન કરવામાં આવેલું છે। કારણ કે તુલસી પૂજન એ ધાર્મિક દ્રષ્ટિએ, સાયન્ટિફિક દ્રષ્ટિએ બધી જ રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આજના સંસ્કારો એ જ આપણા ભારતની ભવિષ્ય પેઢીનું ઘડતર છે। આજે આ તકે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદની ટીમના બધા જ કાર્યકર્તા ઉપસ્થિત છે। ભારત માતા કી જય। જય શ્રી રામ। દીપેશ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ। આજરોજ 25 ડિસેમ્બર એટલે હિન્દુ સનાતન પરંપરા મુજબ તુલસી પૂજન દિવસનો વિશેષ મહત્વ। તો આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગઢશીશા ગ્રામે અંબાધામ મંદિરની અંદર દુર્ગાવાહિની બહેનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ટીમ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું। જે તુલસી સનાતન પરંપરા મુજબ પૂજનીય છે, આયુર્વેદિક ઔષધ છે, ઘરઘરનું ઔષધ એટલે તુલસી। તુલસી અનેક ઔષધોની અંદર ઉપયોગી છે, તે જ રીતે આપણા ધાર્મિક પૂજા પાઠના જે કંઈ પણ કાર્યો છે એ તુલસી વિના અધૂરા છે અને ભગવાન શ્રી રામ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તુલસી વિના ભોજન પણ આરોગતા નથી, એમને પણ હરિપ્રિયા તુલસી એવું આપણા ધર્મગ્રંથો અને શાસ્ત્રો કહી રહ્યા છે। તો આજના વિશેષ દિવસે સનાતન ધર્મના લોકોને એક પ્રેરણા મળે અને દરેક ઘરે તુલસી પૂજા આજના દિવસે થાય એ હેતુસર આજરોજ અહીં તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું। જય શ્રી રામ। મહિને કા 1.5 લાખ રૂપિયા મહિના? ये ફિલ્મી ડાયલોગ બોલના છોડ કે ઘર કે કામ મે ધ્યાન દો। तुम नहीं हो जीरो, बाबूजी ने मौका दिया है, बन के आना हीरो। अरे भाई तू बंदी नसबंदी करवाओ। मतलब हीरो में एंट्री मारी है? पहली बार किसी ने सही बोला है। चाहा जो मैंने तेरे आने से वो मिल गया, प्यार प्यार बस सुनता था मेरा दिल भी आज खिल गया। हो गया मुझको प्यार, ओ मेरे दिलबर, ओ मेरे यार। यार गड़बड़ हो गया यार, बाबूजी को लगता है कि मैं 1.5 लाख रुपया कमाता हूँ। अच्छा बेटा, जबकि मैं 1.5 रुपया भी नहीं कमाता हूँ यार, क्या करूँ कुछ समझ में ही नहीं आ रहा यार। 1.5 रुपए भी नहीं कमाते हो, 1.5 लाख का ढिंढोरा पिटवा दियो। ओ देख चंपा, खोल तो खुल के रहेगी, क्या तो पूछोगी, घंटा पकड़ोगे। अबे गुड्डू भाग गया, तुझे पकड़ना चाहिए था, मेरी प्रैक्टिस छूट गई है यार। पर मेरी तो है। आपने जिसको 1.5 लाख का दूल्हा समझ के अपनी बेटी का रिश्ता कर दिया है ना, वो 1.5 लाख तो क्या 1.5 रुपए का भी दूल्हा नहीं है।
अरे हमको पता है तुम 1.5 लाख रुपए कमाते हो। ये 1.5 लाख का ढिंढोरा फायदा नुकसान दोनों करवा रहा है। अपने बाप को बोल दो कि हम फांसी लगा लेंगे। गुड्डू, ये 1.5 लाख का दूल्हा मेरे ही घर का दामाद बनेगा। चंपक भाई, आप जो बोल रहे थे ना, गुड्डू 1.5 लाख रुपए छोड़ो 1.5 रुपए भी नहीं कमाता, सुनो ना। सही बोल रहे थे। स्टील ना वासनों नी अलग अलग आइटमों लेवा माटे एक वक्त अवश्य पधारो। राजूल स्टील सेंटर, अमारे त्यांथी घर वपराश ना तमाम प्रकार ना स्टील ना टोटल किचनवेर लेवा माटे विश्वास पात्र स्थल। આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે। હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે। એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002। ફોન નંબર નોંધી લેશો, 022-6674-7425। प्रोप्राइटर जगदीश भाई पटेल।